સામે લડવા લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ માધાપર અને રામકૃષ્ણ ટ્રસ્ટના સંયુક્ત સાહસથી માધાપર ગામમાં ઔષધિ રોપાનું વિતરણ કરાયું હતું। ચીનમાંથી ફાટી નીકળેલ કોરોના વાયરસ સામે લડવા આજે પૂરું વિશ્વ ઊભું છે। વિશ્વવ્યાપી આ રોગને મટાડવા માટે દરેક વ્યક્તિઓ દરેક સંસ્થાઓ સંશોધન કરી રહી છે। તે અંગે કોઈ પણ હજુ સુધી દવા મળી નથી, પરંતુ તેમ છતાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે। પરંતુ આપણો ભારત દેશ એ પ્રાચીન કાળથી ઔષધિઓમાં માનતો આવ્યો છે કે જેમાં આયુર્વેદનો સમાવેશ થાય છે। તો આયુર્વેદની દ્રષ્ટિએ પણ ભારતમાં એવી વનસ્પતિઓ ઉગે છે કે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં જરૂરી છે। ભારતના ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરના માધાપર ગામની એક ઘટના કહીએ તો કોરોના સામે લડવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લાયન્સ ક્લબ ઓફ માધાપર અને રામકૃષ્ણ ટ્રસ્ટની સહિયારી કામગીરીથી માધાપર ગામની મધ્ય આવેલા ખેતરપણના મંદિરમાં ઔષધીય રોપાનું વિતરણ કરાયું હતું। ઔષધીય રોપામાં ઘણા એવા ઔષધીય રોપા લોકોમાં મફત વિતરણ કરવામાં આવ્યા હતા। તુલસી છે એવા ઘણા બધા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણના કારણે લોકોની ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ આ ભીડ દરમિયાન પણ તમામ લોકોએ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું છે અને સેનેટાઇઝિંગની વ્યવસ્થા પણ કરાઈ હતી, સાથે સાથે માસ્કનો ઉપયોગ પણ ફરજિયાત કરાયો હતો। તો આ વિશે સાંભળીએ આપણે લાયન્સ ક્લબ ઓફ માધાપરના અગ્રણી એવા પારુલબેન રમેશભાઈ કારાના શબ્દો। પારુલબેન રમેશ કારા આજે લાયન્સ ક્લબ ઓફ માધાપર તેમજ જે રામકૃષ્ણ ટ્રસ્ટ છે જેમના મેનેજિંગ ટ્રસ્ટી છે મનોજભાઈ સોલંકી, એમના સંયુક્ત સહકારથી આજે અમે અહીંયા રોપાના વિતરણનો કાર્યક્રમ રાખેલો ખેતરપા મંદિર પાસે। સરગવો, તુલસી, અરડુસી, ગિલોય આવા જે ઔષધીય ગુણો ધરાવતી જે વનસ્પતિ છે એ લોકોના ઘરે ઘરે પહોંચે અને અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે એમાં લોકો જે છે પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે, જેને આપણે ઇમ્યુનિટી બૂસ્ટર કહીએ છીએ, એવા ઔષધીય રોપાઓનું અમે એટલા માટે આજે વિતરણ કર્યું છે। હા, અત્યારે જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બહેનોને અમે સલાહ આપેલી કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, માસ્ક પહેરીએ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ અને આપણા ઘરમાં જે આપણું રસોડું છે એ જ ઔષધ છે એને આપણે ઓળખીએ। હળદર છે, તુલસી છે, ગળો છે, સરગવો છે, આ જે વનસ્પતિઓ છે એ અને બીજા અન્ય આપણા જે મસાલાઓ છે એ પણ આપણા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે। તો આપણે બહેનો છે એ ઘરનું રસોડું સાચવીએ છીએ તો ઘરના જે સભ્યો છે એની તંદુરસ્તીનો આધાર આપણા બહેન ઉપર રહેલો છે, એટલે બહેનો ખાસ આ સમજે જાણે અને આપણી જે ભવિષ્યની પેઢી છે એ તંદુરસ્તી વિકાસ પામે એ બહેનોની ફરજ છે। અત્યારે આજે અમે આ જે પ્રોજેક્ટ કરી શક્યા ઔષધીય રોપાઓના વિતરણ એનો અમે ખાસ એના માટે આભાર માનીએ છીએ રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજભાઈ સોલંકી, કે જે ગૌપ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે, કુકમા પાસે એ પોતાની નર્સરી ધરાવે છે, ગૌશાળા ધરાવે છે અને અનેક જે સેવાના કાર્યો છે એ કરે છે અને ઓર્ગેનિક ખેતી કરે છે અને ખૂબ જ ક્રાંતિકારી કાર્યો એ કરી રહ્યા છે।